ભરૂચના મોક્તમપુર સ્થિત એગ્રીકલ્ચર કોલેજ હોસ્ટેલની પાસે ઉભરાતી કચરા પેટી અને હંગામી રીતે બનાવી દીધેલા જેવી ડમ્પિંગ સાઇટના કારણે ગંદકીના સામ્રાજ્યથી કોલેજના 30થી વધુ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ અને મેલેરિયા સહિતના બીમારીનો ભોગ બન્યા છે. હાલમાં જ સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની જન્મજયંતિથી સ્વચ્છતા અભિયાનનો મોટા ઉપાડે પ્રારંભ કરવામાં આવ્યા બાદ હવે અસ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય તેવો ઘાટ ભરૂચમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મક્તમપુરની એગ્રીકલ્ચર કોલેજે પોતાના કેમ્પસમાં સ્વચ્છતા માટે વિશેષ કાળજી લે છે, પણ તેઓની હોસ્ટેલની પાસે એક આખો પટ્ટો જાણે ડમ્પિંગ સાઇટ હોય તેમ કચરાથી ઉભરાઈ રહ્યો છે. આ અંગે કોલેજ સત્તાધીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તદ્દન બેદરકાર રહેતા પાલિકા તંત્રના પાપે કોલેજમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક પછી એક વિદ્યાર્થીઓ ડેન્ગ્યુ મેલેરિયાની ઝપટમાં આવતા 30થી વધુ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ હોવાનું કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. કોલેજ દ્વારા અંગે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગંદકી દૂર કરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોલેજ દ્વારા 27,000થી વધુ મળી કુલ 3.25 લાખથી વધુ વેરો નગરપાલિકામાં નિયમિત રીતે ભરવામાં આવે છે, તેમ છતાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે આ બાબતની જાણ થતાં પાલિકાના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને તાકીદ કરી ગંદકી દૂર કરવા તેમજ અહીં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર. વોર્ડ નંબર 6માં એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓને બીમાર પડવાની ફરિયાદ અમારી પાસે આવી છે. એ ફરિયાદને અનુલક્ષીને અમે અધિકારીઓ અને કર્મચારીઓને રજૂઆત કરી છે કે એના માટે સખત ધ્યાન આપે અને ત્યાં જે ગંદકી કરે છે એ લોકોને પણ અમે સૂચના આપીશું કે ત્યાં ગંદકી ખુલ્લામાં ન કરે. એ લોકો ડોર ટુ ડોર આવે છે, તેમાં કચરો નાખે, ત્યાં ડસ્ટબિન પણ મૂકવામાં આવી છે તેમાં નાખે, ને તો એ પાલન નહીં કરે તો નગરપાલિકા દ્વારા સખત પગલાં લેવામાં આવશે એ લોકો સામે. ભરૂચમાં ગંદકીના કારણે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે, ત્યારે તંત્ર માત્ર સ્વચ્છતા અભિયાનનું ફોટો સેશન પૂરતું સીમિત રાખવાના બદલે ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરે તે આવશ્યક છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનું સાથે કાઠિયાવાડી પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાણેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.